વંથલીમાં નર્મદા રથયાત્રાને અટકાવવા પાટીદારો જય સરદાર જય પાટીદારના નારા સાથે યુવાનો થાળી વેલણ સાથે મહિલાઓ વિરોધમાં જોડાઈ હતી. વંથલીના પાટીદારો અને ખેડૂતો મહિલાઓ વિશાળ સંખ્યામાં પ્રવેશ દ્વારા ખાતે ઉમટી પડ્યા હતા. જય પાટીદારના બુલંદ નારાઓ સાથે અને મહિલાઓએ થાળી વેલણના નાદ શરૂ કર્યા હતા. વંથલી માણાવદર કેશોદ જૂનાગઢથી પોલીસ ફોર્સ તૈનાત કરાઈ હતી. વિગતો વલ્લભભાઈ વામજાએ આપી હતી. અહેવાલ ઇરફાન શાહ, વંથલી. પાસ કન્વીનર વંથલી વામજા વલ્લભભાઈ અંબાભાઈ, આજે ભાજપ પ્રેરિત જે નર્મદા અવતરણ રથ આયોજિત હતો વંથલીની યાત્રામાં, એ પાસના બધા યુવાનો અને વંથલીના તમામ ખેડૂતોના વિરોધને જોઈ અને એને રથયાત્રાને અધવચ્ચે અટકાવી દઈ અને વંથલીમાં પ્રવેશ કરેલ નથી. આજે વંથલીની અંદર તમામ ખેડૂતોનો વિરોધ છે. જે પોષણક્ષમ ભાવ નથી મળતા, આજે મગફળી 7 વર્ષની તળિયે ગઈ છે 12,000 રૂપિયામાં. આજે વંથલીની અંદર પૂરો પાવર નથી મળતો, આજે TC ભરી જાય છે. પાવરની પાણીની ખાસ જરૂરિયાત છે તો ત્યારે GEBની અંદર કોઈ ધ્યાન દેતું નથી, ફોન કરીએ તો ફોન કોઈ ઉપાડતું નથી. આજે વંથલીની અંદર અનામત આંદોલન 2 વર્ષ થયા ચાલુ છે તો એની અંદર આ પાડા જેવી સરકાર કોઈ જાતનો જવાબ દેતી નથી. અમારા હાર્દિક પટેલને વારંવાર કોઈ પણ કારણ વિના અંદર લોકઅપમાં પૂરી દે છે. આ તમામ વિરોધને જોતા આજે અમે આ નર્મદા અવતરણ રથયાત્રાને આજે વંથલીમાં આવતી અટકાવેલી છે અને એ ભાજપની કારમી હાર છે અને 2017માં એને આ રથની જેમ ક્યાંય ગુજરાતમાં પ્રવેશ નહીં મળે.